ઓકે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે ડોપલા રસી સુધી ભણ્યા છે બરાબર હવેનો જે આપણે ટોપિક આવે છે એ વ્યક્તિકરણનો આવે છે જે એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે ઇસિસન આપણે ખ્યાલ છે અઢારસો ને એકમાં વ્યતિકરણનો પ્રયોગ આપણે સમજાવ્યો જેનો વિડીયો પણ આપણે બનાવેલો છે એટલે વિડીયો પણ ખાસ જોજો એટલે વ્યક્તિકરણની વાત એમાં દર્શાવેલ છે એટલે તમે વિડીયો સ્વરૂપ એ ભાતના તમે જોઈ શકો બરાબર પહેલાં લેક્ચરમાં આપણે એ કરેલો છે વિડીયો ઉતારેલો છે મૂકેલો છે વચ્ચે હવે પહેલાં તો આપણે વ્યતીકરણ એટલે શું એ ધોરણ નંબર અગિયારમાં પણ ભણી ગયા ત્યાં ભણ્યા હતા આપણે સહાયક વ્યક્તિકરણ વિનાશક વ્યતિકરણ એ ઓલરેડી આમાં આપણે સમજાતા સહાયક વ્યતિકરણમાં ખબર છે આપણે કે એ કેવું થઈ જાય ત્યાં તો કે ત્યાં ટૂંકમાં કંપિસ્તર કેવો થતો હતો ત્યાં આપણો મહત્તમ અને વિનાશક વ્યક્તિકરણમાં કંપિસ્તર કેવો થતો હતો ઝીરો આ આપણે ઓલરેડી દસમાં ભણી ગયા સોરી અગિયારમાં ભણી ગયા હવે પહેલાં તો આપણે વ્યક્તિકરણની વ્યાખ્યા જોઈએ કે વ્યક્તિકરણ એટલે શું તો આપણે ખ્યાલ જ છે જ્યારે બે અથવા બે કરતાં વધારે તરંગો એક બિંદુ આગળ સંપાત થાય ત્યારે તે બિંદુ આગળ નિપજતી અસરને શું કહેશું આપણે વ્યતિકરણ કહે છે બરાબર જ્યારે બે અથવા બે કરતાં કેવો હોય વધારે ત્રણ પણ લઈ શકો ચાર પણ લઈ શકો દસ પણ લઈ શકો પણ મોસ્ટલી આપણે આ ચેપ્ટરમાં બે જ તરંગો લેશું બરાબર જ્યારે બે અથવા બે કરતાં વધારે તરંગો દાખલા કે આ તરંગ સોર્સ એસ વન છે અને આ એસ ટુ આમાંથી તરંગ એક પેદા થાય અને આ તરંગ આમાંથી બીજું પેદા થાય માનો કે આ કોઈ બિંદુ આગળ શું થાય એ આપત થાય બરાબર અથવા સંપાત થાય ત્યારે આ બિંદુ આગળ જે પરિણામી અસર પેદા થાય બરાબર ત્યાં જે અસર પેદા થાય ને એ જ અસરને આપણે શું કહેશું વ્યતિકરણ બરાબર તો વ્યતિકરણ છે ને એ તરંગના કોને કારણે થાય તો કે સંપાતિકરણને કારણે થાય લખજો એ વ્યતિકરણ કોને કારણે થાય તરંગના સંપાતિકરણને કારણે થાય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એમાં વ્યક્તિકરણની ભાત જે રચાય છે બરાબર સપોઝ કે આ બિંદુ આગળ અલગ અલગ અહીં બધા બિંદુ લઈ લ્યો બરાબર અહીં પડદો રાખી દ્યો તમે આવી રીતે અહીંયા તો અલગ અલગ બિંદુ આગળ બરાબર અલગ અલગ વસ્તુ રચાશે જેને આપણે વ્યક્તિકરણની ભાત કહીશું બરાબર ત્યાં અમુક જગ્યાએ તમે જોયો હશે પ્રકાશિત રચાય પાછી અપ્રકાશિત રચાય પાછી આવી રીતે પ્રકાશિત સલાહકાર રચાય બરાબર તો આને કહેવાય વ્યક્તિકરણની ભાત તો વ્યતીકરણની ભાત જે છે ને એ વિદ્યાર્થી મિત્રો સુસંબદ્ધ ઉદ્ગમ હોય ને તો જ રચાય અસુસંબ ઉદ્ગમમાં વ્યતિકરણની ભાત રચાય નહીં બરાબર તો પહેલાં તો ઉદ્ગમના પ્રકાર જોઈએ બરાબર તો ઉદ્ગમના મુખ્યત્વે બે પ્રકાર છે વ્યતીકરણના આધારે તો પહેલાં આપણે ઉદ્ગમના પ્રકાર લખીએ ઓકે તો ઉદ્ગમના મુખ્યત્વે બે પ્રકાર છે એક તો ઉદ્ગમ બીજું ઉદ્ગમ બરાબર તો સુસંબદ ઉદ્ગમ એટલે શું બરાબર વ્યક્તિકરણની વાત કેમાં રચા છે સુસંબ ઉદ્ગમમાં બરાબર તો સુસંબદ ઉદ્ગમ એટલે બે તરંગો બે અથવા બે બે કરતા વધારે તરંગો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય એટલે કે એનો ડેલ્ટા ફાઈ છે એ કેવું હોય અચળ હોય કોની સાથે સમય સાથે બરાબર દાખલે કે બે તરંગો છે એની વચ્ચેનો કળા તફાવત છે એટલે ખૂણાનો તફાવત છે એ સમય સાથે કેવો રહેતો હોય અચળ રહેતો હોય દાખલે કે પાયનો હોય તો પાય જ રહેતો હોય પાંચ પાય હોય તો પાંચ પાય જેટલો રહેતો હોય ઝીરો હોય તો ઝીરો જ રહેતો હોય બરાબર સમય સાથે ચેન્જ થતો હોય નહીં તો એવા ઉદ્ગમને શું કહેશું સુસમ ઉદ્ગમ આ ઉપરાંત બીજી કન્ડિશન કે તેની આવૃત્તિ કેવી હોવી જોઈએ તો કે સમાન હોવી જોઈએ આવૃત્તિ પણ બદલાવી જોઈએ નહીં તો આવા ઉદ્ગમને શું કહેવાય સુસંબદ ઉદ્ગમ અને આ જ ઉદ્ગમમાં શું રચાય વ્યતિકરણની ભાત રચાશે વ્યતિકરણની ભાત એટલે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જે પડદા ઉપર દેખાય ને એને શું કહેશું આપણે વ્યતિકરણની ભાત બરાબર જે હંમેશા કેન્ડમાં રચાશે સુસંબદ ઉદ્ગમમાં બરાબર અસુસંબ ઉદ્ગમ એટલે આનાથી ઉલટું બરાબર ડાયરેક્ટ આપણે લખ કે એનો કળા તફાવત કેવો હોય અચળ હોતો નથી સમય સાથે કન્ટિન્યુઅસલી શું થતો હોય ચેન્જ થતો હોય બરાબર અને આવૃત્તિ પણ કેવી હોય અસમાન બરાબર તો આમાં વ્યતિકરણની ભાત રચાતી નથી બરાબર ખાસ ધ્યાન આપજો આમાં કોઈ વ્યતતીકરણની ભાત રચાતી નથી તો વ્યતિકરણની ભાત માટે ઉદગમ કેવું હોવું જોઈએ ઉદ્ગમ હોવું જોઈએ હવે આપણે બુકમાં એક ઉદાહરણ આપ્યું સુસમ ઉદ્ગમનું એના ઉપરથી આપણે વ્યતીકરણ હવે ભણીએ બરાબર તો આ ફટાફટ એનો તફાવત આ સરખામણી અથવા તફાવત આ રીતે લખી શકો હવે આપણે સુસંભ ઉદ્ગમ લઈ લઈએ ઓકે બુકમાં આ રીતે તમને કીધેલું છે બે સોય લીધેલી છે આવી રીતે બરાબર આ સોયને તમે આવી રીતે પાણીમાં ડૂબાડો તો શું રચાશે વમળ રચાશે આવી રીતે શું રચા કન્ટિન્યુઅસલી ડૂબાડતા રહો તો આવી રીતે શું રચાય કન્ટિન્યુઅસલી વમળ એવી રીતે આ સોયમાં પણ શું રચાશે વમળ આ સોર્સ એસ વન કહી અને આ સોર્સ શું કહી દીધું એસ ટુ એમાં પણ આવી રીતે શું રચાશે વમળ રચાશે બરાબર આ બંને તરંગો શું થશે સંપાત થશે બરાબર અને એ ધીરે 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 શું વધશે આગળ વધશે માનો કે આ કોઈ પી પી બિંદુ આપણે લઈ લઈએ બરાબર આ શું લઈ લઈએ કોઈ બિંદુ પી જેથી કરીને એસ વન પી બરાબર શું થાય એસ વન પી બરાબર શું થાય તો કે એસ ટુ પી બરાબર એટલે કે એનો લંબ દ્વિભાજક લઈ લ્યો બરાબર આ રીતે બંને અંતર કેવા થાય સમાન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો તમે આ બંને ઉદ્ગમ શું સંબદ્ધ છે શા માટે કેમ કે આ સોય છે ને બે બરાબર સપોઝ કે આ બે સોય છે બરાબર એ એકી જ સાથે શું કરવાની છે નીચે ડૂબાડવાની છે એકી જ સાથે ઉપર લઈ જવાની નીચે ડૂબાડવાની એક ઉપર ડૂબાડવાની એટલે આનો કળા તફાવત પહેલાં ઝીરો થાય શા માટે કે બંનેને ઉત્પન્ન કરેલા તરંગો છે એની વચ્ચેનો કોઈ કળા તફાવત નથી કળા તફાવત કેટલો છે ઝીરો અને આવૃત્તિ પણ સમાન શા માટે એમ કે એકી જ્યારે નીચે લઈ જઈએ છીએ એકી જ્યારે ઉપર લઈ જઈએ છીએ બરાબર પ્રતિ સેકન્ડ બેમાં દોલન જો સમાન છે એટલે આ બંને ઉદ્ગમ કેવા થયા તો કે સુસંબદ ઉદ્ગમ કળા તફાવત કેટલો છે ઝીરો હવે આ રીતે પણ કરી શકું આને હું નીચે લઈ જાઉં અને આને હું ઉપર લઈ જાઉં તો કળા તફાવત કેટલો થઈ ગયો તો કે પાયનો થઈ ગયો એકસો એંસીનો આવી રીતે જો હા તો ક કળા તફાવત છે એકસો એંસીનો છે પરંતુ આવૃત્તિ સમાન છે તો આપણો અત્યારે કેવા છે સુસંબત કળા તફાવત સમય સાથે પાય જ રહી છે કળા તફાવત સમય સાથે કેવો રહી પાય એટલે પણ કેવું છે સુસંબદ્ધ ઉદ્ગમ કેમ કે કળા તફાવત હોય ખરો પણ એ કેવો રહેતો હોય સમય સાથે અચળ રહેવો જોઈએ બરાબર તો આ બંને ઉદ્ગમ કેવા છે સુસંબદ્ધ ઉદ્ગમ અને ધારો કે બંને એમાંથી તરંગ પેદા થાય એ પી બિંદુ આગળ શું થાય તો કે સંપાત થાય બરાબર તો આપણે અહીંયા લઈ લઈએ એને માનો કે આ ઉદ્ગમ એસ વન છે અને આ ઉદ્ગમ શું છે એસ ટુ બંને તરંગો જ સમયે બરાબર કેમ કે આ રસ્તો અને આ રસ્તો સમાન છે બરાબર લંબ વિભાજક ઉપર જ લીધેલું છે આ પી બિંદુ આગળ શું થાય આપાત થાય આ વાય વન છે માનો કે આ વાય ટુ છે તરંગનું સમીકરણ આપણે ખબર છે વાય બરાબર શું થાય તો કે એ દાખલે કે એ એટલે એનો કમ્પ વિસ્તાર કોષ અથવા સાયન્સ ગમે લઈ શકો ઓમેગા ટી માઇનસ શું થાય કે એક્સ પરંતુ આપણે સરળતા ખાતર એક્સ બરાબર શું લઈ લઈએ આપણે ઝીરો વાળું તરંગ લઈ લે ત્યાંનું એનું એનું દોલન લઈ લે બરાબર તો સમીકરણ શું થઈ જશે એસ વનનું એસ વનનું સમીકરણ વાય વન બરાબર શું થાય એ સાઈન સોરી કોષ લઈ લે સાઈન પણ લઈ શકો કોષ ઓમેગા ટી એવી રીતે એસ ટુનું સમીકરણ આ એસ વનનું સમીકરણ એસ ટુનું સમીકરણ શું થાય તો કે વાય ટુ કહી દેવું એનો કંપ પણ સરળતા ખાતર આપણે એ લઈ લે એ કોષ શું થશે ઓમેગા ટી શા માટે ઓમેગા સેમ કેમ કે બંનેની આવૃત્તિ કેવી છે સરખી અને સરળતા ખાતા કમ્પિસ્તાર પણ કેવો લીધો સેમ કમ્પિસ્તાર અલગ પણ તમે લઈ શકો બરાબર કમ્પ વિસ્તાર સેમ હોવો જરૂરી નથી આવૃત્તિ સેમ હોવી જોઈએ બરાબર અને કળા તફાવત કેવો રહેવો જોઈએ અચર રહેવો જોઈએ બરાબર તો પી બિંદુ આગળ શું થાય જોઈએ આપણે તો આપણે ખબર છે પી બિંદુ આગળ શું થશે તો કે સંપાતીકરણ તો પી બિંદુ આગળ સંપાતિકરણના સિદ્ધાંત અનુસાર શું થશે તો કે વાય બરાબર શું થશે તો કે વાય વન પ્લસ વાય ટુ એટલે કે વાય બરાબર એ કોસ ઓમેગાટી પ્લસ શું થશે એ કોષ ઓમેગા ટી એ કોમન નીકળી જાય એટલે કોષ ઓમેગા ટી પ્લસ કોષ ઓમેગા ડાયરેક્ટ પણ સરવાળો કરી શકો અને સૂત્ર પણ તમે લઈ શકો બરાબર ડાયરેક્ટ પણ સરવાળો કરી શકો કેટલો તો કે ટુ એ શું થાય કોષ ઓમેગા ટી આ ઉપરાંત સૂત્ર પણ યુઝ કરી શકો કોષ વત્તા કોષ ટુ કોષ કોષ બે પહેલાંમાં બેનો સરવાળો ભયગા બે બીજામાં બેની બાદબાકી ભયગા તો પણ સેમ આ જ આવશે બરાબર એટલે અહીંયા આપણું પરિણામી તરંગનું સમીકરણ મળ્યું તો એ સમીકરણમાં જુઓ તમે આ સમીકરણમાં છે એ તીવ્રતા એ છે અને આ પરિણામીમાં કેટલી થઈ ગઈ ટુ એ એટલે કંપિસ્તાર છે કે સોરી અહીંયા કમ્પિસ્તર એ છે અને અહીંયા કંપિસ્તાર કેટલો થઈ ગયો ટુ એ એટલે કંપિસ્તાર કેવું થઈ ગયો ડબલ તો તીવ્રતા કેટલા ઘણી થાય આપણે ખબર છે ધોરણ નંબર અગિયાર યાદ કરો તમને ખબર છે કે તીવ્રતા બરાબર શું થાય તો કે ઉર્જાના છેદમાં છેત્રફળ ગુણ્યા સમય ઉર્જા એટલે તરંગની ઉર્જા કેટલી છે કુલ ઉર્જા ખબર જ છે વન બાય ટુ કેટલી થાય કે એ સ્ક્વેર જે એટલે કમ્પ વિસ્તાર છે અને આઈ એટલે છેત્રફળ ધ્યાન આપજો આ બધી વસ્તુઓ અચળ છે એટલે તીવ્રતા છે એ કમ્પ વિસ્તારના શું હોય વર્ગના સંપ્રમાણમાં હોય ધ્યાન આપજો એટલે અહીંયા તીવ્રતા આઈ ઝીરો એ એ સ્ક્વેરના સંપ્રમાણમાં થાય અને અહીંયા તીવ્રતા આઈ કોના સંપ્રમાણમાં થાય તો કે ટુ એનો વર્ગ કહેલો થાય ફોર એનો સ્ક્વેર થાય એટલે હું તમને કહું કે આઈ ચલે છે શું થાય તો કે ફોર એ સ્ક્વેર પરિણામી તીવ્રતા છે બંને તરંગો અહીંયા ભેગા થયા એની આ પરિણામી તીવ્રતા અને આઈ ઝીરો કોઈ એક તરંગની તીવ્રતા એ શું હતું એ સ્ક્વેર આ બેનો ગુણોત્તર લ્યો તો આઈ બરાબર શું આવશે ફોર આઈ ઝીરો એટલે કે આ બિંદુ આગળ તમારું જે તીવ્રતા છે એ કેટલા ગણી થઈ ગઈ ચાર ગણી થઈ ગઈ બરાબર એટલે એને આપણે કયું વ્યતીકરણ કહેતા હતા તો કે સહાયક વ્યતિકરણ તો કે સહાયક વ્યતીકરણ ક્યારે રચાય તો કે બંને વચ્ચેનો કળા તફાવત અહીંયા કેટલો છે ઝીરો એક જ સાથે અહીં પહોંચ્યા એનો મતલબ આ રીતે થાય જોજો આનું શૃંગ આવે ને કે આ રસ્તો તો સેમ છે આનું શૃંગ પણ આવશે બરાબર બંનેના કાં તો શૃંગ આવશે એકી સાથે કાં તો બંનેના શું આવે ગર્ત આવે બરાબર આવી રીતે બંનેના શૃંગ એકી સાથે આવે બરાબર અને બંનેના શું આવે સપોઝ કે આવી રીતે ગર્ત આવે તો આ ક્યુ વ્યક્તિકરણ રચાય બંનેમાં સહાયક બરાબર તો જ કંપિસ્તા તમારો ડબલ થાય પણ આવું હોય જો આ રીતે સપોઝ કે આનું શૃંગ આવ્યું પી બિંદુ આગળ અને આનું ગર્ત આવ્યું તો બંને એકબીજાને અસર શું કરી નાખે નાબૂદ કરી નાખે બરાબર તો ક્યુ વ્યક્તિકરણ રચાય વિનાશક વ્યક્તિકરણ બરાબર તો એ ખાસ તમે નોટ કરજો એ આપણે બીજા ઉદાહરણ લઈએ એટલે તમને એના વિશે ખ્યાલ આવશે પહેલાં અહીંયા સુધી આપણે નોટડાઉન કરો ત્યારબાદ બીજા ઉદાહરણ પણ જોઈએ આપણે ઓકે તો પહેલાં આપણે શું જોઈએ તો કે વ્યતિકરણની વ્યાખ્યા જોઈ બરાબર અને વ્યતિકરણ કેમ રચાય તો કે સુસંઘ ઉદગમમાં એક આપણે સુસંબદ ઉદ્ગમનું ઉદાહરણ લઈ લીધું એસ વન અને એસ ટુ સોય એની આગળ એને કારણે તરંગો પી બિંદુ આગળ આપાત થાય એસ વન એસ ટુ એના બે તરંગના સમીકરણ લઈ લીધા બરાબર પી બિંદુ આગળ આપત થાય એટલે પી બિંદુ આગળ પરિણામીતરંગ સમીકરણ આ રીતે બને બરાબર ત્યાં કમ્પિસ્તાર ડબલ થઈ ગયો એટલે કે તીવ્રતા કેટલી ગણી થઈ ગઈ ચાર ગણી થઈ ગઈ શા માટે કે બંનેના એકીયા સાતકા તો શૃંગ આવશે આવી રીતે એટલે અહીંયા વ્યતિકરણ કેવું થાય સહાયક કે કે બંને સહાય કરે છે બરાબર જો એકનું શૃંગ આવે ને એકનું ગર્ત આવે ને તો વિનાશક થશે બરાબર પણ અહીંયા તો રસ્તો બીનો સેમ જ છે એટલે ક્યુ વ્યતિકરણ થશે સહાયક અને સમીકરણમાં પણ આવે છે કે તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ તો કે ચાર ગણી થઈ ગઈ બરાબર હજી પણ આપણે એક સહાયક વ્યક્તિકરણનું ઉદાહરણ લઈ જાઉં ઓકે માનો કે કોઈ હું બિંદુ ક્યુ લઈ લઉં બરાબર માનો કે આ એસ વન ઉદ્ગમ છે માનો કે આ એસ ટુ ઉદ્ગમ છે બરાબર આ કોઈ બિંદુ ક્યુ એવું છે ધ્યાન આપજો કોઈ બિંદુ શું લઈ લઈ આપણે ક્યુ એપ્રોક્સિમેટલી સપોઝ કે આ સેવન લીમડા સોરી સેવન લીમડા લઈ લ્યો બરાબર અને માનો કે આ નાઈન લીમડા છે બરાબર ખબર છે લીમડા એટલે કેટલાનો ખૂણો થાય તો કે પાય જેટલો ટુ પાય જેટલો બરાબર આ લેમડા થાય ને તમારું એટલે ખૂણો કેટલો થાય ટુ પાય એટલે આણે કાપેલો ખૂણો કેલો થાય ટોક સોરી સોરી ખૂણો કહો તો સેવન લીમડા ગુણ્યા ટુ પાય બરાબર સેવન લીમડા ગુણ્યા સોરી લેમડા એટલે કેલું થાય ટુ પાય એટલે સેવન ગુણ્યા ટુ પાય એટલે કેટલું થાય ચૌદ પાય જેટલો ખૂણો કાપો બરાબર અને આને કેટલો કાપો તો કે અઢાર પાય જેટલો ખૂણો કાપ્યો બરાબર તો એની વચ્ચેનો ખૂણો કેલો થાય તો કે ફોર પાય કળા તફાવત કેટલો થાય ફોર પાય ઓકે શું થાય જુઓ હવે આનો પત તફાવત કેટલો થાય આનો પથ કેટલો છે આ નાઇન લેમડા આનો આ પથ કેટલો છે સેવન લેમડા એટલે પત તફાવત કેટલો થાય એસ ટુ ક્યુ માઇનસ એસ વન ક્યુ બરાબર આ એટલા પથમાંથી આટલો પથ બાદ કરી નાખો એટલે શું આવશે પત તફાવત કેટલો આવશે તો કે નાઇન લેમડા માઇનસ કેટલું થાય સેવન લેમડા બરાબર કેટલું થાય ટુ લેમડા બરાબર એટલે ટુ લેમડાના આધારે તમે ખૂણો ગણો બરાબર તો તમને ખબર છે ફાઈ બરાબર ડેલ્ટા ફાઈ બરાબર ખૂણાનો તફાવત તો એ કેટલો આવશે તો કે કે ડેલ્ટા એક્સ અને આપણે ડેલ્ટા એક્સ કહી દઈએ બરાબર કે એટલે ખબર છે આપણે ટુ ફાઈના છેદમાં લેમડા ડેલ્ટા એક્સ એટલે કેટલું થાય તો કે ટુ પાય સોરી ટુ લીમડા 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 કેન્સલ એટલે તમારું બરાબર ખ્યાલ છે પત જે પત તફાવત આવશે કેટલો આવશે સોરી કળા તફાવત કેટલો આવશે ફોર પાય પત તફાવત કેટલો થાય ટુ લેમડા ડાયરેક્ટ પણ ખબર પડીએ લેમડા એટલે કેટલું થાય ટુ પાય ટુ પાય ગુણ્યા ટુ એટલે કેટલું થાય ફોર પાય બરાબર અને સૂત્ર ઉપરથી પણ આપણે કરી શકો અગિયારમો ધોરણમાં સૂત્ર આપણે લખાવેલા જ છે બરાબર કે એટલે તરંગ સદીશ ટુ પાય બાય લેમડા તો હવે એનું આપણે સમીકરણ લખીએ સપોઝ કે આનું સમીકરણ વાય વન આનું સમીકરણ શું છે વાય ટુ તો વાય વન બરાબર શું થાય વાય વન બરાબર થાય એ કોસ સપોઝ કે ઓમેગા ટી તો વાય ટુ બરાબર શું થાય તો કે એ કોસ ઓમેગા ટી માઇનસ કેટલો ખૂણો તો કે ફોર પાય શા માટે કંઈ ફોર પાય જેટલો શું છે પાછળ છે બરાબર આણે કેટલો કહેવું તો કે ને ચૌદ પાઈ આને કેટલો કાપ્યો અઢાર પાઈ એટલે આ ફોર પાઈ જેટલો હું છે પાછળ છે એટલે માઇનસ લખો આપણે બરાબર એટલે વાય સમીકરણ શું થશે તો કે એ કોસ ઓમેગા ટી માઇનસ ફોર અને આપણે ખબર છે એ કોસ અને ફોર પાય માઇનસ પણ લખી શકો એ કોષ વિધેય છે બરાબર અને ફોર પાય માઇનસ ઓમેગા કેટલાનું ચરણ થાય ફોર પાય પહેલાં તો ક્યાં આવે તો કે ધન એક શખ્સ ઉપર આવે બરાબર અને એમાંથી કોઈ ખૂણો બાદ કરનાખો એટલે કેટલાં ચરણ થાય ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં કોષ કેવું હોય ધન કોષનું શું રહે કોષ એટલે વાય ટુ બરાબર શું થાય એ કોષ ઓમેગાટી એટલે સેમ પાછું સમીકરણ બની ગયું વાય બરાબર શું થાય આપણે ખબર જ છે પાછું આગળ સરવાળો કરેલ જ છે શું થાય ટુ એ કોષ ઓમેગાટી એનો મતલબ કે અહીંયા પણ કયું વ્યક્તિકરણ છે સહાયક વ્યક્તિકરણ कड़ा तफावत किलो से बनने वाले बच्चे नो 4 पाई कड़ा तफावत 0 हो तो कड़ा हो तो पण सहायक थाई આગળ મકડા તફાવત 0 હો તો જો કડા તફાવત 2 पाई હોય તો પણ સહાયક વેતીકરણ થાય કડા તફાવત 4 पाई હોય તો પણ સહાયક વેતીકરણ થાય પેલો કડા તફાવત એ રીતે 6 पाई 8 पाई 100 તો એવા બિંદુ આગળ કયું રચીકરણ રચા હે સહાયક વ્યતિકરણ આંખોના સ્વરૂપે ખૂણાના સ્વરૂપે જો પથના સ્વરૂપે કહ્યું આ કળા તફાવત છે પત તફાવત પથ તફાવત ઝીરો હોય તો પણ સહાયક વ્યતીકરણ થાય પત તફાવત લેમડા હોય તો પણ સહાયક થાય પત તફાવત ટુ લેમડા હોય જે આમાં ઉદાહરણમાં છે બરાબર નાઇન લેમડા માઇનસ સેવન લેમડા પથ્થાફાવત કેટલો છે ટુ લેમડા ક્યુ વ્યતિકરણ થયું સહાયક એવી રીતે પથ્થફાવત થ્રી લેમડા હોય ફોર લેમડા હોય ફાઇવ લેમડા હોય આ બધા બિંદુ આગળ ક્યુ વ્યતિકરણ રચાશે સહાયક વ્યતિકરણ બરાબર એટલે એવા બિંદુ આગળ કાં તો તોબાઈના શૃંક જ આવશે કાં તો બેના શું આવશે ગર્ત જ આવશે એટલે તીવ્રતા અહીંયા કેવી થઈ જશે તમારી મહત્તમ હવે એક વિનાશક વ્યતીકરણનું ઉદાહરણ લઈએ આપણે બરાબર તો આટલું તમે નોટડાઉન કરો માનો કે કોઈ બિંદુ આર આપણે લઈ લઈએ આપણું આ ઉદ્ગમ એસ આ ઉદ્ગમ એસ ટુ માનો કે આ ઉદ્ગમ હું લઈ લઉં અહીંયા એસ ટુ બરાબર અને માનો કે આ જે છે એ કોઈ આર બિંદુ આગળ આપત થાય બરાબર આ એસ છે માનો કે એપ્રોક્સિમેટલી જ છે બરાબર આ પરફેક્ટ આકૃતિ નથી માનો કે આ નવ પોઈન્ટ પિંચોતેર લેમડા છે બરાબર આ અંતર કેટલું છે નવ પોઈન્ટ પિંચોતેર લેમડા બરાબર અને આ છે જે છે માનો કે સેવન પોઈન્ટ ટુ લેમડા છે બરાબર આ જે અંતર છે કેટલું છે સેવન પોઈન્ટ ટુ ફાઇવ લેમડા આ છે કેટલું છે નાઇન પોઈન્ટ સેવન તો હવે એનો કેટલો થાય પદ તફાવત ડેલ્ટા એક્સ પણ કહી શકો બરાબર શું થાય તો કે એસ ટુ આર માઇનસ એસ વન આર બરાબર શું થાય એસ ટુ આર છે તો કે સેવન પોઈન્ટ ટુ માઇનસ સોરી સેવન પોઈન્ટ ટુ ફાઈવ લીમડા માઇનસ નાઇન સેવન ફાઇવ બરાબર કેટલું થશે તો કે માઇનસ ટુ અને ટુ બરાબર કેટલું થશે સેવન્ટી ફાઇવ માઇનસ ટ્વેન્ટી ફાઇવ ફા ફિફ્ટી મીન્સ ટુ પોઈન્ટ ફાઇવ લેમડા થશે બરાબર તો હવે એને આધારે ખૂણો કેટલો થાય તો ખૂણો ફાઇવ બરાબર આપણે ખબર છે કે એક્સ કે એટલે કેલું થાય ટૂપાયના છેદમાં લેમડા અને એક્સ એટલે કેલું છે તો કે માઇનસની સાની આપણે લેવા નથી અહીં ટુ પોઈન્ટ ફાઇવ લેમડા 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 તમારું કેન્સલ થાય ટુ પોઈન્ટ ફાઇવ એટલે કેટલા થાય તો કે ફાઈવ બાય ટુ એટલે બે બે કેન્સલ થાય એટલે ખૂણો કેટલો થાય પાંચ પાયનો ડાયરેક્ટ પણ કહી શકાય બરાબર એમાં કંઈ અઘરું નથી ટુ ટુ લેમડા હોય તો કેટલો થાય ફોર પાયને ઝીરો પોઈન્ટ ફાઈવ એટલે લેમડા સોરી પાય એટલે કેટલો થઈ જાય ટોટલ પાંચ પાય તો ટૂંકમાં આ વધારે પાંચ પાય ચાલે છે આના કરતાં આના કરતાં આ કેવું વધારે ચાલે પાંચ પાય જેટલું વધારે ચાલે છે ખ્યાલ આવ્યો તમને પત કે સ્વરૂપે કેટલું ચાલે વધારે તો કે ટુ પોઈન્ટ ફાઈવ લેમડા જેટલું બરાબર આગળ ચાલે છે એનાથી આ કેવું છે સોરી આ આનાથી એટલું પાછળ છે બરાબર પાંચ પાય જેટલું બરાબર એટલે પત તફાવત સ્વરૂપે ટુ પોઈન્ટ ફાઈવ લેમડા થાય કળા તફાવત એટલે ખૂણા સ્વરૂપે કેટલું થાય પાંચ પાય થાય તો આનું સમીકરણ વાય વન અને આનું સમીકરણ વાય ટુ આપણે લખીએ બરાબર તો વાય વન બરાબર શું થાય જો વાય વન બરાબર એ કોસ શું થાય તો કે ઓમેગા ટી લઈ લો બરાબર તમે તો વાય ટુ સમીકરણ શું લખવું પડે તો વાય ટુ બરાબર તમારે લખવું પડે એ કોષ ઓમેગા ટી પ્લસ પાંચ પાય બરાબર શા માટે કેમ કે આણે ઓલરેડી પાંચ પાય જેટલું હું કર નાખું કાપી લીધું છે ઓલરેડી આ એટલું પાછળ છે આ એટલું શું છે આગળ છે આ પ્લસ રાખ્યો ને આપણે એ શું કહીએ કે પાંચ પાય જેટલું ઓલરેડી આ આગળ છે અને આ શું છે એનું પાછળ છે બરાબર જો તમે વાય ટુ બરાબર ઓમેગા ટી લખો તો અહીં માઇનસ પાંચ પાય લખવું પડે જો તમે આ રીતે લખો ને કે વાય વન બરાબર સોરી વાય ટુ બરાબર આમ લખો ને વાય ટુ બરાબર એ કોસ ઓમેગા ટી લખો તમે સપોઝ કે તો વાય વન શું લખવું પડે એ કોસ ઓમેગા ટી માઇનસ પાંચ પાય લખવું પડે બરાબર કેમ કે વાય વન છે એ આનાથી પાંચ પાય પાછળ છે વાય વનને તમે એક કોષો મેઘાટી લખવું તો વાય ટુને હું લખવું પડે પ્લસ પાંચ કેમ કે ઓલરેડી એને પાંચ પાય જેટલો ખૂણો હું કરી નાખો કાપી લીધો એટલે પાંચ પાય જેટલો આગળ છે આગળ છે એનો મતલબ હું લખો અહીંયા પ્લસ બરાબર ઓકે તો આર આગળ શું થાય સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર વાય બરાબર શું થાય વાય વન પ્લસ વાય ટુ એટલે કે એ કોસ ઓમેગા ટી પ્લસ હવે આના બરાબર શું થાય પાંચ પાય પ્લસ ઓમેગા ટી પાંચ પાય પહેલાં તો ક્યાં આવે તો કે એકસો એંસીના ઉપર આવે એમાં થોડો ખૂણો નાખો તો કેટલામ ચરણ થાય ત્રીજું ચરણ પાંચ પાય ક્યાં આવશે પાય થ્રી પાય ફાઈવ પાય આ બધા ક્યાં આવે બરાબર તો કે એકસો એંસીના ખૂણા આવે ને એકસો એંસીમાં તમે ખૂણો નાખો તો કેટલામ ચરણ આવી જાય ત્રીજું ચરણ ત્રીજા ધોરણમાં કોષ કેવું હોય ઋણ હોય અને કોષનું કોષ રહી એટલે શું થાય તો કે માઇનસ એ કોષ ઓમેગાટી થશે તો અહીંયા થાય માઇનસ એ કોષ ઓમેગાટી એટલે વાય બરાબર શું થઈ જાય તો કે ઝીરો વાય આગળ ઝીરો વાય ટૂંકમાં અહીંયા ક્યુ રતીકરણ રચાશે તો કે વિનાશક

ઝીરો સોરી પથ્થફાવત તમાર લેમડા બાય ટુ હોય તો પણ આવું થાય જો પથ્થ તફાવત લેમડા બાય ટુ હોય તમારો તો પણ વિનાશક વ્યતીકરણ થાય એક આકૃતિ અહીં દોરું આપણે ઓકે આનો કેલો છે તો કે લેમડા ટુ લેમડા અને લેમડા બાય ટુ ટુ લેમડા પ્લસ લેમડા બાય ટુ કેલા થાય તો કે ફાઈ લેમડા ફોર લેમડા પ્લસ એટલે ફાઈવ લેમડા બાય ટુ બરાબર અને આ કેલું થાય તો કે લેમડા ટુ લેમ સોરી આ લીમડા અને ટુ લીમડા બરાબર એટલે આ થાય તમારું ટુ લેમડા તો આનો પત્તફાવો તમે ગણો તો ટુ લેમડા માઇનસ ફાઇવ લીમડા બાય ટુ બરાબર એટલે કે કેટલું થાય ફોર લેમડા માઇનસ ફાઇવ લેમડા બાય ટુ મીન્સ કેટલું થાય લેમડા બાય ટુ બરાબર માઇનસ લેમડા બાય ટુ તો પણ જો અહીંયા શું થાય આનું શૃંગ આવે છે આનું ગર્ત આવે છે એટલે અહીં કયું રતીકરણ રચાશે વિનાશક વ્યતીકરણ એટલે સપોઝ કે તમારું પત પ્લસ ઓર માઇનસ લેમડા બાય ટુ હોય પ્લસ ઓર માઇનસ થ્રી લેમડા બાય ટુ હોય એવી રીતે હમણાં જ આપણે જોયું આમાં કેટલું છે ફાઈવ લીમડા બાય ટુ છે ને ટુ પોઈન્ટ ફાઇવ એટલે બરાબર પ્લસમાં હોય માઇનસમાં હોય પ્લસ ઓર માઇનસ ફાઇવ લેમડા બાય ટુ હોય એવી રીતે સેવન લેમડા બાય ટુ હોય તો તમારું ક્યુ વ્યતિકરણ રચાશે વિનાશક વ્યતીકરણ થશે કે આવો જો હશે ને તો એકનું શૃંગ આવશે ને એકનું શું આવશે ગર્ત આવશે એટલે ક્યુ વ્યતીકરણ રચાશે વિનાશક વ્યતિકરણ રચાશે બરાબર તો હવે આપણે આરામથી બરાબર સહાયક વ્યતીકરણ અને વિનાશક વ્યતીકરણની શું મેળવી શકીએ આના ઉપરથી શરત મેળવી શકીએ બરાબર તો હવે આપણે ઓલરેડી આ બધી સમજી ગયા હવે આપણે સહાયક વ્યક્તિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવીએ બરાબર ઓકે આ બધી આકૃતિનું કન્કલુઝન આપણે આરામથી હવે મેળવું જો કન્કલુઝન હવે ખાલી પાંચ જ મિનિટમાં તમને સમજાઈ જશે ધ્યાન આપજો વ્યવસ્થિત જો તમારો પદ તફાવત કેવું હોય ધ્યાન આપજો પત તફાવત તમારો કેટલો હોય સપોઝ કે ઝીરો હોય તો પણ બંનેનું શૃંગ એક સાથે આવે અથવા તો એક સાથે ગર્ત આવે કાં તો લેમડા હોય તો પણ એવું બને બરાબર ટુ લેમડા હોય તો પણ એવું બને કન્ટિન્યુઅસલી થ્રી લેમડા ફોર લેમડા આવો તમારો પત્તફાવત હોય તો ક્યુ વ્યતિક્રમ રચાશે તો કે સહાયક બરાબર એટલે પત્તફાવત ડેલ્ટા એક્સ કહી દઉં ડેલ્ટા એક્સ બરાબર શું થાય ઝીરો લેમડા એટલે ડાયરેક્ટ શું લખી શકો એન લેમડા જ્યાં એન બરાબર શું થાય તો કે ઝીરો વન ટુ થ્રી ફોર તાકોની શરત છે તો કે સહાયક વ્યતિકરણની તો કે સહાયક વ્યતિકરણમાં જે તફાવત ડેલ્ટા એક્સ કહી દઉં કેટલો હોય એન લેમડા બરાબર તો જે એન એટલે શું થાય ઝીરો વન ટુ બરાબર એટલે આ રીતે અને આપણે કળા તફાવતને આધાર કહીએ તો એ પણ આપણે સાબિત કર્યું કળા તફાવત કેટલો હોવો જોઈએ ખ્યાલ છે આપણે કળા તફાવત કાં તો ઝીરો ઓજે કાં તો ટુ પાય ઓજે ફોર પાયોનું ઉદાહરણ આપણે જોયું હતું ફોર પાયવો જોઈએ સિક્સ પાયવો છે એઇટ પાયવો છે તો બંનેનું શૃંગ અથવા તો બંનેનું ગર્ત એકી સાથે આવે બરાબર તો તમારું ક્યુ વ્યતીકરણ રચાય સહાયક વ્યતીકરણ બરાબર એટલે કળા તફાવત કહી દઉં હું ડેલ્ટા ફાઈવ કળા તફાવત કેટલો હોવો જોઈએ કાં તો આનો આપણે લખીએ તો આને આપણે આ રીતે લખી શકીએ ટુ એન પાઈ શું લખાય ટુ એન જ્યાં એને એટલે કેટલું લઈ લેવાનું ઝીરો વન ટુ થ્રી ફોર બરાબર ઝીરો મૂકો તો શું આવે ઝીરો વન મૂકો તો શું આવે ટુ પાય ટુ મૂકો તો કેટલો આવે બે દૂને ચાર પાય થ્રી મૂકો તો કેટલો આવે તંદુને છ પાય એટલે કળા તફાવત કેટલો હોવો ટુ એટલે સહાયક વ્યતિકરણની શરત આપણે ખબર પડી ગઈ સહાયક વ્યતિકરણ એટલે જ્યાં કેવો પોઈન્ટ એવું બિંદુ જ્યાં પ્રકાશિત પોઈન્ટ રચાય કેમ કે તીવ્રતા કેવી થઈ જાય ચાર ગણી થઈ જાય બરાબર તો પથ તફાવત કેટલો હોવો જોઈએ એન લેમડા કળા તફાવત કેટલો હોવો જોઈએ તો કે ટુ એન પાય તો આવા બિંદુ આગળ આ ટૂંકમાં ટૂંકમાં અંતરને આધારે કળા સોરી અંતરનો તફાવત કહેવાય ના ખૂણાનો તફાવત કહેવાય બરાબર અંતરનો તફાવત સપોઝ કે હું કહી દઉં કે લેમડા હોય બરાબર અંતરનો તફાવત લેમડા હોય તો ખૂણાનો તફાવત કેટલો થાય ટુ લેમડા કેમ કે લેમડા એટલે કેટલું થાય લેમડા એટલે કેટલું થાય ટુ પાઈ જેટલો ખૂણો અંતરનો સપોઝ કે ટુ લેમડા હોય તો કળાનો કેટલો થાય ફોર પાઈ બરાબર જો અંતરનો ઝીરો કળાનો ઝીરો અંતરનો કેટલો લેમડા તો ખૂણો કેટલો થાય ટુ પાઈ ફોર પાઈ તંદુને સિક્સ પાય બરાબર આ ફોર લેમડા હોય લીમડા એટલે કેટલા થાય ટુ પાય તો બે ગુણા ચાર એટલે કેટલા થાય એટ પાય એટલે આ પદ તફાવતના સ્વરૂપ છે ના કળા તફાવતના સ્વરૂપ છે તો આવી રીતે સહાયક વ્યતિકરણની શું મળ્યું શકો તમે શરત એવી રીતે વિનાશક વ્યતિકરણ વિનાશક વ્યક્તિકરણની શરત જોઈએ આપણે તો વિનાશક વ્યતિકરણમાં આપણે જોયું હતું બરાબર આગળના જે એક્ઝામ્પલ લીધા એમાં તમને ખ્યાલ છે કે એમાં પત્ત તફાવત કેટલો હોવો જોઈએ તો કે પહેલાં તો લેમડા બાય ટુ હોવો જોઈએ તો એકનું શૃંગ આવશે અને સામે શું આવશે ગર્ત આવશે એટલે તીવ્રતા કરનાક કેવી છે ઝીરો જેનાથી આપણે શું કહીએ વિનાશક વ્યતિકરણ કાં તો કેટલું હોવું જોઈએ થ્રી લેમડા બાય ટુ કાતો કેટલો હોવું છે ફાઇવ લેમડા બાય ટુ એકી સંખ્યા રાખવાની છે વન થ્રી ફાઈવ લીમડા બાય ટુ આરે કેટલી એકી સંખ્યા પછી કેટલી આવશે સેવન લેમડા બાય ટુ પછી કેટલો આવશે નાઇન લેમડા બાય ટુ બરાબર જો આવું હશે ને તો એકનું શૃંગ આવશે ને એકનું શું આવશે ગર્ત આવશે એટલે બંને એકબીજાને અસર નાબૂદ કરી નાખશે એટલે ત્યાં જો પ્રકાશ હશે તો કેવું રચાય છે અંધારું એવા પોઈન્ટ આગળ જેને આપણે શું કહીએ વિનાશક વ્યતિકરણ તો પત્તાફાવતને ડેલ્ટા એક્સ કહી દઈએ આપણે તો ડેલ્ટા એક્સ કેવો થાય અને આપણે કઈ રીતે લખી શકાય તો કે આ રીતે તમે લખી શકો ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ લખી શકો શું લખી શકાય એને ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ જ્યાં એને એટલે કેલું થાય ઝીરો વન ટુ થ્રી ઝીરો મૂકો તો શું આવશે લેમડા બાય ટુ વન મૂકો તો બે એકને બેને એક ત્રણ થ્રી લેમડા બાય ટુ ટુ મૂકો તો બે દુ ચારને એક પાંચ લેમડા બાય બરાબર તો આ રીતે એને યાદ રાખી શકો આ વિનાશક વ્યક્તિકરણની શરત તફાવત કેટલો થાય ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ યાદ રાખવાનું છે અને કળા તફાવત સ્વરૂપે કળા તફાવત સ્વરૂપે શું થશે તો કે ડેલ્ટા ફાઈ કહી દો બરાબર કળા તફાવત કેવો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે કાં તો કેટલો હોવો જોઈએ આપણે જોયું તો ને કાં તો કળા તફાવત છે તમારો પાય હોવો જોઈએ તો જ એકનું શૃંગ આવે ને એકનું ગર્ત આવે કાં તો થ્રી પાવવો જોઈએ કાં તો ફાઇવ પાવ હોવો જોઈએ કાં તો સેવન પાવવો જોઈએ નાઇન પાય બરાબર તો જ તમારું એકનું શૃંગ આવે ને એકનું શું આવે ગર્ત આવે બરાબર એટલે કે કળા તફાવત બરાબર આપણે લખીએ તો કેટલું થાય ટુ એન પ્લસ વન પાય જ્યાં એન એટલે કેટલું લખાય ઝીરો વન ટુ થ્રી બરાબર ઝીરો મૂકો તો શું આવશે પાય વન મૂકો તો કેટલો આવે બેને એક ત્રણ પાય બે મૂકો તો બે દુને ચાર ને એક પાંચ પાય બરાબર તો આ કોની શરત છે કળા તફાવતના સ્વરૂપમાં વિનાશક વ્યક્તિકરણની શરત છે બરાબર તો આવી રીતે જે પેલી આકૃતિ છે બરાબર આપણે એક્ઝામ્પલ લીધા ત્રણ ચાર એના ઉપરથી આરામથી તમે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતીકરણની શરતો મેળવી શકો બરાબર અને એ એકદમ ઈઝી છે બરાબર હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે હજી પણ આપણે વિનાશક વ્યતીકરણની શરત છે ને એ સૂત્રો સાબિત શરૂ પહેલાં શું છે બુકમાં નથી પણ આપણે એ સાબિત કરશું બરાબર ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો